ભરૂચના કોઠી રોડના લાલ બજારના ગલિયારા વાડ ખાતે રહેતી એક વૃદ્ધાએ ભરણ પોષણ અને મિલકતના કબજા મુદ્દે ન્યાય નહીં મળતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના ગલિયારા વાડા ખાતે રહેતા ચંદ્રકાલા મોહનભાઈ સોની નામની વૃદ્ધાએ પોતાના પુત્રો સામે ભરણ પોષણ તેમજ કલ્યાણ અધિનિયમ હેઠળ મિલકતમાં પ્રવેશ માટે કોર્ટ કેસ કર્યો હતો. જો કે કોર્ટ દ્વારા વૃદ્ધ માતાને મિલકતનો કબજો સોંપવાનો હુકમ હોવા છતાં પણ કબજો નહીં મળતા વૃદ્ધા ચંદ્રકલાબેને જો તેઓને સરકારી તંત્ર ન્યાય નહીં અપાવે તો આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી છે. મેં ચંદ્રકલાબેન મેં મકાન કે લીએ ફિર ફિર કે કઈ હો ગયા તીન સાલ હો ગયા મેં હેરાન ગતિ વેગી મેરી હાલત નહીં હે દૂસરા પકડ પકડ કે મને કોર્ટ મેં કસ્ટડી મેં લે જા મામલાદાર મેં પોલીસ મેં કોઈ મેરી સુનવાઈ નહીં કરતા. ક્યા હુઆ ઓર્ડર ક્યા હુઆ મેં ખાલી કરવાનો કલેક્ટર સાહેબ ને 16 તારીખ કો મેરે કર દિયા તો યે રાજકારણ કા કારણ હો હે મેરા 21 તારીખ કો દિયા. આપને કિસ પે કેસ કિયા થા? તીન તીન ઠોક રખા ઉપર. અગર અબ યે નહીં હોગા તો આપ ક્યા કરેંગે? મેં આત્મહત્યા કર દુંગા. કલેક્ટર સિંહના હુકમ અન્વયે કબજો સુપ્રત કરવા આવેલા, પરંતુ જે મિલકતનો કબજો સુપ્રત કરવાનો છે તે તાળું છે અને જે એ અંદર રહે છે જેની દુકાન છે એના પર તાળું છે ઘરને. એટલે હાલ મેં રોજકામ કરીને અમે નોટિસ મિલકત પર ચોંટાડી જતા રહીએ છીએ. કાલનો ટાઈમ આપીએ છીએ. આખો સમગ્ર વિવાદ શું હતો? એ સિનિયર સિટીઝન એક્ટ હેઠળનો એક કેસ ચાલેલો પ્રાંત અધિકારીની અંદર. પ્રાંત અધિકારીએ એમનો હુકમ કરેલો છે કબજો સુપ્રત કરવાનો. ત્યારબાદ કલેક્ટરમાં અપીલ કરી, કલેક્ટરે હુકમ કાયમ રાખ્યો છે અને આજે 24 તારીખે અમને હુકમ મળેલો છે અને 25 અને 26 રજા હતી અને આજે 28 તારીખે અમે આવેલા છે. હુકમમાં શું છે? હુકમમાં મિલકતનો કબજો સામાવાળા અરજદારને સુપ્રત કરવાનો છે.